ધાનંદામાં દર અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે ત્યારે તેને લઈને ધાનંદા સિટી પોલીસ સ્ટેશનમાં DYSPની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભાઈચારાથી રથયાત્રા યોજાય અને વ્યાજખોરોના ત્રાસથી પોલીસને જાણ કરવા DYSP દ્વારા જણાવવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રામાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે રથયાત્રાને લઈને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક DYSPની અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી હતી, ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજ મૂળના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા ભાઈચારા અને શાંતિપ્રિય રીતે એકબીજાના સહકાર દ્વારા યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે DYSP RB દેવદાએ જણાવ્યું કે લોકોના સહકાર અને ભાઈચારા દ્વારા રથયાત્રાના પર્વને મનાવીએ, તે સિવાય શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસની પોલીસને જાણ કરો, પોલીસ કડક કાર્યવાહી કરશે. આ કાર્યક્રમમાં સિટી PIKA વારા તાલુકા PISP વસુન્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રાંગધ્રા સિટી અને તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા. આગામી 4/7/19 રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધ્રાંગધ્રા શહેરમાં નીકળનાર છે. તે અન્વયે ધ્રાંગધ્રા ખાતે હજારો લોકોની પબ્લિક ઉમટતી હોય પોલીસ દ્વારા પૂરતો બંદોબસ, જેવો કે 1 DYSP, 2 PI, 15 PSI, 160 જેટલી પોલીસ અને અલગથી 150 જેટલી હોમગાર્ડ આવી અને પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આજરોજ આ જગન્નાથ ભગવાનની રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ, તેમાં તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને બોલાવી અને જરૂરી સૂચનો મેળવી અને તે મુજબ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવે છે.